સૌપ્રથમ વાત કરીએ તો વળાંક બોરી થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર 7માં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુનિટ નંબર 7ના કન્વેયર બેલ્ટમાં આગ લાગી છે. આગ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આગના કારણે કન્વેયર બેલ્ટનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું છે. મોડી રાત્રે 11 વાગ્યાની આ ઘટના છે. 11 વાગે આગ લાગી હતી અને 6 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી છે. આગ લાગવાનું કારણ હજી સુધી પણ જાણી શકાયું નથી. તો મોડી રાત્રે 11 વાગે આગ લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. 6 કલાકની જહેમત ઉઠાવવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા અને ત્યારબાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન યુનિટ નંબર 7ના. વધુ વાત કરવા જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ. જલ્પેશ, જણાવશું કે હાલમાં શું પરિસ્થિતિ છે અને શું હજી પણ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું છે કે નહીં? જરૂર પ્રીતિ, થર્મલ પાવર સ્ટેશનમાં યુનિટ નંબર 7માં ભીષણ આગ લાગી હતી. જાણવા મળે છે કે આ આગ 10 વાગ્યાના અરસામાં લાગી હતી અને યુનિટ નંબર 7માં ખબર પડે તે પહેલા આ આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગને આશરે 6 ફાયર બ્રિગેડ ભેગા થઈને આગ ઓળખી હતી. 6 કલાકની મહેનત બાદ આ આગ કાબુમાં આવી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ આગ લાગવાથી કન્વર બેલ્ટના કોલસા લઈ જતા, યુનિટ નંબર 7માં જે બેલ્ટ કોલસા લઈ જાય તે બેલ્ટમાં આગ લાગી હતી અને તેનું સ્ટ્રક્ચર ઓગળીને ખાખ થઈ ગયું હતું. પ્રીતિ જી, આભાર જલ્પેશ સમગ્ર વિગતો બદલ.